હવે સુરતમાં થી પાંચ વર્ષ સુધી નવી રિક્ષાનું રજિસ્ટ્રેશન કરવા માટે રાહ જોવી પડશે સુરત આરટીઓ દ્વારા નવી રિક્ષા પરનું રજિસ્ટ્રેશન બંધ કરવાની માંગ કરતો પરિપત્ર રાજ્યના વાહન વ્યવહાર કમિશનરને મોકલવામાં આવ્યો છે શહેરમાં રિક્ષાઓના પ્રમાણમાં દિન પ્રતિદિન ધરકમ વધારો થઈ રહ્યો હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે પરિપત્રમાં એ છે કે બીજે રિક્ષાઓના પાર્કિંગ બાબતે જે કંઈ સમસ્યાઓ ઊભી થાય છે પાર્કિંગની જગ્યા નથી તથા હવેના વર્ષોમાં જો આ પ્રમાણે ચાલુ જ રહે તો સમસ્યાઓ વધતી જાય તેના માટે નિયંત્રણ રૂપે આ એક રજૂઆત કરવામાં આવેલી છે

અને પેસેન્જરો તો તેટલા જ રહેશે તો તે લોકોને પેસેન્જર નથી મળતા એટલા માટે તેઓ ચાર રસ્તા માટે હંમેશા ટ્રાફિક જામ કરીને પોતે પેસેન્જર શોધતા હોય છે પરંતુ જો રિક્ષાઓ ઓછી હશે એટલે પ્રમાણમાં હશે તો કોઈ તકલીફ નહીં આવે હવે જે નવી રિક્ષા લોકોએ રજીસ્ટ્રેશન બંધ કરી દીધું છે તેનાથી અમારી રોજગાર પર બહુ ફટકો પડેલો છે અમારી જે રિક્ષા પર રોજિંદી જીવન ચાલવાનું છે તે બંધ થઈ ગયું છે હું બીજી રિક્ષા લેવાનું વિચારતો હતો કે એકની જગ્યા બે આવક થઈ જાય તો પછી એમાં મારે અટકા અટક પડી ગઈ છે કારણ કે એ લોકોએ નવું રજિસ્ટ્રેશન બંધ કરી દીધું છે આથી અમે રિક્ષા ચાલક બીજા કોઈ ધંધા અમને કે વ્યવસાય આવડતો નથી એના માટે અમારે જે રોજિંદી આવક છે તે અટકી ગઈ આરટીઓ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવેલા પરિપત્રથી સુરતવાસીઓ ને ટ્રાફિકની સમસ્યાથી હાલ તો છુટકારો છે પરંતુ રિક્ષા ચાલકોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ છે કેમેરામેન ભાર્ગવ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત